हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। प्रीवियसली आपने एंटरप्रेन्योरशिप 2 नो यूनिट 4 एंड चैप्टर 1 एवं डिस्कस करता था अबाउट द रोल ऑफ एंटरप्रेन्योर इन डिक्रीजिंग रीजनल इम्बैलेंस। बराबर एरिया वाइज तमे जे इम्बैलेंस जुओ छो के भाई विलेजेस जे छे एमा डेवलपमेंट ना होय और बहु ओछो डेवलपमेंट होय, तो अर्बन एरियाज नी अंदर जे छे एना करता थोड़ोक वधारे होय बट अर्बन एरियाज करता ओछो होय। डिक्रीजिंग सोशल इम्बैलेंस बराबर એમ કહી શકાય કે યુટિલાઇઝ કરી શકો, વેસ્ટેજ કેવી રીતે ઓછો કરી શકો, પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકો, ઇકોનોમિક ઇક્વાલિટી કેવી રીતે આવી શકે, અથવા કહી શકાય કે ઇકોનોમિક સ્ટેબિલિટી કેવી રીતે કન્ટ્રીની અંદર લઈ આવી શકે। સો લેટ્સ ટેક અ લુક ટુ ધેટ પાર્ટ કે એન્ટરપ્રિન્યોર લોકો શું કરી શકે છે સોશિયલ સ્ટેબિલિટી લાવવા માટે। રાઈટ, જેમાં પહેલું તમને આપેલું છે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ સ્કેર્સ રિસોર્સિસ। આવું તમે ઇકોનોમિક્સની અંદર ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને સ્ટડી કરતા એવા છો કે માણસ જાતિ જે છે એની વોન્ટ્સ એની ડિઝાયર્સ તો અનલિમિટેડ છે બટ રિસોર્સિસ એની સામે બહુ જ લિમિટેડ છે। બરાબર, અને આ લિમિટેડ રિસોર્સિસ જે છે એની સામે આપણે યુસેજીસ જે છે એ બહુ વધારે છે। બરાબર, તો અહીંયા કહેવાની વસ્તુ એ છે કે તમે રિસોર્સિસનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરો, ઇટ મીન્સ કે તમારી મશીનની કાબેલિયત અથવા તમે કહી શકે કેપેસિટી 8 કલાક ચાલવાની છે તો તમે ડેઇલી 1 દિવસના 8 કલાક ચલાવો, એવા તમે 1 મહિનાના 26 દિવસ મશીન ચલાવો, 4 રજાને બાદ કરો, 4 સન્ડેઝ બાદ કરી દીધું। બરાબર, તો 4 રજાને બાદ કરતા તમે 1 મહિનાના 26 દિવસ ગણી લો, 26 દિવસ તમે 8 કલાક મશીન ચલાવતા હોવા જોઈએ, તમારા લેબર એ 26 દિવસોમાં 8 કલાક કામ કરતા હોવા જોઈએ। તમારી 1 દિવસની જો 100 યુનિટની કેપેસિટી છે તો તમને મેક્સિમમ તો ન ગણી શકાય બટ મિનિમમ તમને 2600 યુનિટ તો જનરેટ થવા જ જોઈએ આફ્ટર યુટિલાઇઝિંગ ધી મેક્સિમમ રિસોર્સિસ મેક્સિમમ કેપેસિટી, કારણ કે રિસોર્સિસ આપણી પાસે બહુ ઓછા છે અને એક વખત રિસોર્સિસ વેસ્ટેજ થઈ ગયા અથવા તો રિસોર્સિસ જે છે એ ડેમેજ થઈ ગયા પછી તમારે એને પાછા ચલાવવા માટે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ કરવા પડે। યસ, બરાબર, તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ભાઈ એન્ટરપ્રિન્યર એવું તો કરી જ શકે એટલીસ્ટ કે ભાઈ એના રિસોર્સિસ જે છે એને મેક્સિમમલી યુટિલાઇઝ કરી શકે જેથી કરીને તમે દરેક વસ્તુ જે છે એને ઇફેક્ટિવ વેની અંદર અને એફિશિયન્સીથી તમે જનરેટ કરી શકાય। તમારું કામ ખાલી પ્રોડક્શન નહીં, તમારું કામ માર્કેટ ડિમાન્ડને મીટ કરવાનું પણ છે। માર્કેટ ડિમાન્ડ એમાં બી માર્કેટ ડિમાન્ડમાં 2 ટાઈપની ડિમાન્ડ હોય ને, એક તો તમારે ડોમેસ્ટિક જે છે ડોમેસ્ટિકલી તમારી વસ્તુની ડિમાન્ડ અને એક ઇન્ટરનેશનલની છે, તો એ વસ્તુ તમારે ફૂલફિલ કરવી પડે। ફાઇન, તો એ તમને આપેલું છે અહીંયા કે ભાઈ સ્કેર્સ રિસોર્સિસને તમે ઇફેક્ટિવ વેલ્યુમાં યુઝ કરો જેથી કરીને સોશિયલી જે છે એ સ્ટેબિલિટી લાવી શકો, કારણ કે જેટલા રિસોર્સિસ વેસ્ટ થાય એમને માની લો કે તમારી પાસે મશીન છે એમને પણ તમને શું એનો ઘસારો નહીં લાગશે જ, એનું ડેપ્રિશિએશન લાગશે તમને। બરાબર, તો એ દરેક વસ્તુ જે છે એને તમે ઇફેક્ટિવ વેની અંદર યુઝ કરો। નેક્સ્ટ તમે કીધું છે રિડક્શન ઇન અનએમ્પ્લોયમેન્ટ, લોકો પાસે પૈસા હોય લોકોની એમ કહી શકાય કે લોકોના હાથમાં ખરીદ શક્તિ હોય પરચેસિંગ પાવર હોય, બરાબર, એ પોતાના માટે જે છે એ સામાન્ય જરૂરિયાતો જે છે એ પૂરી કરવા માટે સક્ષમ હોય
એ દરેક વસ્તુ માટે પહેલાં તો એની પાસે રોજગારી હોવી જરૂરી છે. રોજગારી હશે તો હાથમાં પૈસા આવે, હાથમાં પૈસા હોય તો તમારી પરચેઝિંગ પાવર હોય તમારી પાસે, બરાબર. તો એ અનએમ્પ્લોયમેન્ટ જે છે એને ઘટાડવાનું કામ એન્ટરપ્રિન્યર્સ લોકોનું છે. તમારી સોશિયલ સ્ટેબિલિટી લાવણી હોય, તમે એવું ઈચ્છતા હોય કે ભાઈ પોવર્ટી જે છે એ રિમૂવ થાય આપણા કન્ટ્રી માટે, તો એના માટે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું પડતું નથી. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં લઈ આવવી પડે, બરાબર. તો એ વસ્તુ કીધેલી છે કે ભાઈ રિડક્શન ઇન અનએમ્પ્લોયમેન્ટ. નેક્સ્ટ તમે કીધું છે ઇનોવેશન, બરાબર. તમને એમ થાય કે ઇનોવેશન, હા, નેચર સાઇડથી તમને જે વસ્તુ અવેલેબલ થાય છે એઝ અ પાર્ટ ઓફ ધી રોમ ટાઈમ, એના ઉપર તમે તમારા આઈડિયાઝને અપ્લાય કરી અને કંઈક વસ્તુ જે છે એ ઇનોવેટ કરો જે ઓલરેડી અવેલેબલ છે એને, ઓર એલ્સ કે ઇન્વેન્ટ કરો. આનાથી થશે શું કે તમે જે જગ્યાએ પાછા પડો છો ઇન કમ્પેરિઝન ટુ ધી અધર સ્ટેટ્સ, ઇન કમ્પેરિઝન ટુ ધી અધર કન્ટ્રીઝ, એ વસ્તુ એકદમ રિમૂવ થઈ જશે. અને ઇનોવેશન, ઇનોવેટિવ વસ્તુ બનાવવા માટે તમારે રિસોર્સિસની જરૂરિયાત પડશે, હ્યુમન રિસોર્સિસ. હ્યુમન રિસોર્સિસ આવશે તો સોશિયલી લોકો એબલ બનશે. અને જેટલું ઇનોવેશન માર્કેટમાં આવશે એટલું જ જે છે એ લોકો એ ફેસિલિટીઝ જે છે એને યુઝ કરતા થઈ જશે, બરાબર. પહેલાં આપણે ક્યાંય એટીએમ જેવી કોઈ ફેસિલિટી હતી નહીં કે તમે 24/7 whenever you need, you can withdraw your money, બરાબર. આવી કોઈ ફેસિલિટી, બટ યસ ઇટ વોઝ એન ઇન્વેન્શન, બટ સ્ટીલ એ ઇન્વેન્શન જે છે આપણા માટે કેટલું યુઝફુલ જે છે એ સાબિત થયું. હવે તો કેટલા ઇન્વેન્શનની ઇનોવેશન છે માર્કેટિંગમાં, બરાબર. તો એ દરેક વસ્તુ કે જે એમ કહી શકાય કે માનવ જીવનને જે છે એ સરળ બનાવે, ઇઝીનેસ ક્રિએટ કરી આપે ને આપણને, બરાબર. તો એ રોલ કોનો છે તો કે એન્ટરપ્રિનર્સ લોકોનો. એ લોકો ઇનોવેશન લાવવા માંગે છે જેથી કરીને એક એવી વસ્તુ પ્રોડ્યુસ થઈ શકે કે જે આપણે વિચારી ને નોર્મલ લોકો વિચારી ન શકતા હોય. નેક્સ્ટ તમે કીધું છે ઇન્ક્રીઝિંગ એક્સપોર્ટ. કઈ કન્ટ્રી જે છે એનો એવો ગોલ ન હોય કે એનું એક્સપોર્ટ વધે, દરેક કન્ટ્રીનો ગોલ હોય. અને આનાથી થાય શું કે કન્ટ્રીની પોતાની જે છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કન્ટ્રીની પોતાની જે છે એ પોઝિશન અપ થાય, બરાબર. તો એન્ટરપ્રિનરનો એક ગોલ એવો પણ હોવો જોઈએ કે ભાઈ એક્સપોર્ટ વધે. અને એક્સપોર્ટ વધશે તો તમે તો તમારા માર્કેટની અંદર તમે એમ કહી શકાય કે સરકારને કંઈક ઇફેક્ટિવ ઇન્કમ જનરેટ કરીને આપશે, તમારા બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ રિડ્યુસ થઈ શકશે. કેમ કે ઓબ્વિયસલી તમે એક્સપોર્ટ વધારશો, અમુક હદ સુધી ઇમ્પોર્ટ ઘટાડશો તો બેલેન્સ વેમાં રહેશે, જોશો, બરાબર. તો યસ, આવી સ્ટેબિલિટી લાવવાનું કામ કરવું છે એટલે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ, બરાબર. દેશની આવક વધવી જોઈએ, એ તો છે જ. આજે તમે એઝ એન એન્ટરપ્રિન્યોર માર્કેટની અંદર છો, સ્ટીલ યુ આર નોટ કન્ટ્રીબ્યુટિંગ ઇન યોર ઇકોનોમી ઇન એની વે ઓર ઇન એની આઈધર વે. તો તમારું કંઈ ઇમ્પોર્ટન્સ નથી ઇવન આફ્ટર યોર એન્ટરપ્રિન્યોરશિપ એફર્ટ્સ, બરાબર. યસ, નેશનલ ઇન્કમની અંદર તમારું કંઈક કન્ટ્રીબ્યુશન હોવું જરૂરી છે, બરાબર. Whether you are exporting domestically or you are exporting internationally, that is the another question. ઈ બીજો પ્રશ્ન છે. પણ તમે કાંઈક તો એવું સરકારને જનરેટ કરીને આપો જેથી ગવર્મેન્ટ જે છે એને તમને ઇન્સ્પાયર કરવાનું, તમને એન્કરેજ કરવાનું, તમને આટલી બધી હેલ્પ પ્રોવાઈડ કરવાનો કંઈક ફાયદો થાય, બરાબર. તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ભાઈ નેશનલ ઇન્કમ વધવી જોઈએ. નેક્સ્ટ કીધું છે ઇકોનોમિક ઇક્વાલિટી, બરાબર. દરેક દેશની અંદર ક્યાંક ને ક્યાંક તમને આવી ઇકોનોમિક ડિસ્પેરિટી જોવા મળતી હોય છે. યસ, ઇકોનોમિક ઇક્વાલિટી લઈ આવું,
એવી જગ્યાએ તમે જે છે એ એન્ટરપ્રિન્યોર સ્કિલ દેખાડ અને લોકોને એન્કરેજ કરવો તમારા બિઝનેસની અંદર જોઈન થવા એઝ એન એમ્પ્લોઈઝ એઝ એ લેબર. તમે એ લોકોને લઈ આવો છો તમારી કંપનીની અંદર તો એનું સોલ્યુશન એનું થશે જ, સાથે તમારો બિઝનેસ તો સાથે સાથે ઓટોમેટિકલી ગ્રો કરશે. આનાથી ઇકોનોમિક ડિસ્પેરિટી જે છે ને એ ઓછી થાય. એવા લોકો કે જે વર્ક ફોર્સની અંદર આવે છે ને સ્ટીલ અનએમ્પ્લોયડ છે, બરાબર, તો એ લોકો કામ કરતા થઈ જશે, કામ કરતા થઈ જશે તો એના ઘરમાં કંઈક કન્ટ્રીબ્યુટ કરશે, અને એના ઘરમાં કંઈક કન્ટ્રીબ્યુટ કરશે તો એના ઘરનું સ્ટાન્ડર્ડ, લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે એ અપ જશે, બરાબર. આ વસ્તુ તમને અહીંયા આપેલી છે. એનો જ એક નેક્સ્ટ પાર્ટ, એના જ કનેક્શનમાં એક પોઈન્ટ આપેલો છે, રાઇઝ ઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બરાબર. એમને એમ ન થાય લિવિંગ સ્ટાન્ડર્ડની અંદર ઇન્ક્રીઝ એમને ન થાય કે એની અંદર રાઇઝ એમને ન હોય, એના માટે એફર્ટ્સ નાખવા પડે. તમારે જ નહીં, તમારી સાથે જે લોકો જોઈન થવા માગે છે એ લોકોએ પણ, બરાબર. અને એ લોકો તમારી કંપનીને અંદર કામ કરશે, તમારી કંપની અપ જશે, એ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ અપ જશે. એવી ફેસિલિટીઝ કે જે એ લોકો અત્યાર સુધી યુઝ ન કરતા થાય એને યુઝ કરતા થઈ જશે, ડેવલપમેન્ટ થશે, અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવશે તો એ લોકો માર્કેટની અંદર બી પોતાના સાઈડથી કંઈક કન્ટ્રીબ્યુટ કરશે. બહુ બેઝિક એવો તમને એક આઈડિયા આપો, કોઈ વ્યક્તિ છે ને 10,000 રૂપિયા કમાતો હોય ને એનો મતલબ એવો થાય છે કે એનું માર્કેટમાંથી 10,000, એનું માર્કેટિંગ અંદર 10,000નું કન્ટ્રીબ્યુશન હશે. ઇટ મીન્સ કે કોઈ વ્યક્તિ 10,000 રૂપિયા કમાય છે તો મારી નોકરીમાંથી 4,000 રૂપિયા સાઈડમાં નાખું તો 6,000 જેટલું તો એનું માર્કેટમાં કન્ટ્રીબ્યુશન હશે ને. હું મારી એટલી લિક્વિડિટી, મારા હાથમાંથી એટલા પૈસા જે છે એ આગળ ટ્રાન્સફર કરતી જઈશ, કોઈક વસ્તુ ખરીદીશ તો હું એ દુકાનદાર નહીં છું, એ દુકાનદાર હોલસેલર ના, તો હોલસેલર મેન્યુફેક્ચરરને પૈસા ટ્રાન્સફર કરે. આ શું છે? ધીસ ઇઝ ધી ટ્રાન્સફર ઓફ લિક્વિડિટી. એ મેન્યુફેક્ચરર ગવર્મેન્ટને ટેક્સ પે કરશે, બરાબર. તો દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે આ વસ્તુ જે છે એ ટ્રાન્સફર થતી જાય છે માર્કેટની, ફાઈન. અને આવું એન્ટરપ્રિન્યોર જે છે એ કરી શકે છે. નેક્સ્ટ તમને કીધું છે રિડક્શન ઇન વેસ્ટેજ. એન્ટરપ્રિન્યોર છે ને એ માણસ એવો છે કે ભાઈ ઇનોવેશન થ્રુ અને ઇન્વેન્શન થ્રુ કંઈક કરવા માંગે છે, એની થોટ પ્રોસેસ એ ડિરેક્શનની અંદર વર્કઆઉટ કરે છે, બરાબર. હવે એક વસ્તુ તમે સમજો કે એ વ્યક્તિ જે છે એ વેસ્ટેજ કેટલું ઓછું થાય ને એના માટે એના સૌથી વધારે એફર્ટ. એમાંથી ખાસ કરીને કે તમે જે તમારા પ્રોડક્શનમાંથી તમે જે એમ કહી શકાય કે વેસ્ટેજ નીકળે છે, એ વેસ્ટેજ રિસાયકલેબલ ન હોય ને ત્યારે તો એ લોકોનું ખાસ એના પર ફોકસ હોય કે ક્યાંથી ઇફેક્ટિવનેસ જનરેટ કરવી, ત્યાંથી જે છે એ તમે વેસ્ટેજ ઓછું કરી શકશે. જેટલું ઓછું વેસ્ટેજ થશે એટલું જ જે છે એ રો મટીરિયલ તમારું વધારે યુટિલાઇઝ થશે, જેટલું વધારે રો મટીરિયલ યુટિલાઇઝ થશે એટલું સારું પ્રોડક્શન થશે, યસ. જેટલું સારું પ્રોડક્શન થશે એટલું જ માર્કેટની અંદર જે છે એ વધારે પડતું વેચાશે, બરાબર. તો ઓલ ધી થિંગ્સ આર ઇન કનેક્શન વિથ ધી એક્ટિવિટીઝ ઓફ એન્ટરપ્રિન્યોર, ફાઈન. તો એ વસ્તુ તમને અહીંયા આપેલી. લાસ્ટ તમને કીધું છે ડેવલપમેન્ટ ઓફ કલ્ચર. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે, વેસ્ટેજ ઓછું થાય, ઇકોનોમિક સ્ટેબિલિટી આવે, ઇકોનોમિક ડિસ્પેરિટી ઓછી થાય, નેશનલ ઇન્કમ વધે, તો એક સારું કલ્ચર તમે ડેવલપ કરાવી શકો. કારણ કે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર તમે આ જે કાંઈ પણ જુઓ છો ને, થેફ્ટ એક્ટિવિટીઝ, બરાબર, ચોરી થવી, એ ચોરી છે ને એ માણસ ખાલી અને ખાલી પોતાનું પેટ ભરવા જ કરતો હોય મોસ્ટ ઓફ ધી કેસીસમાં. તમારે જો બરાબર કંઈ ખાવાના પૈસા નથી, કામ કોઈ દેતું નથી, અને છેલ્લો રસ્તો અપનાવે છે ચોરીનો,
સો આની બધી વસ્તુ ઓટોમેટિકલી રિમૂવ થઈ જાય. અને માર્કેટની અંદર ઉપરની આ બધી એક્ટિવિટી ઇફેક્ટિવલી ચાલતી હોય, એફિશિયન્ટલી વર્કઆઉટ કરતી હોય, રાઈટ? સો યુ કેન ડેવલપ અ ડિફરન્ટ કલ્ચર, બરાબર? તમારા દેશની અંદર તમે સારું જે છે એ કલ્ચર લઈ આવી શકો છો અને સારી એક્ટિવિટીઝ જે છે એને એન્કરેજ પણ કરી શકો છો, રાઈટ? સો This is all about role of entrepreneur in bringing social stability. બરાબર, તમારા ફોર્થ યુનિટના ફર્સ્ટ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. ફાઇન, આખા આખા ચેપ્ટરની અંદર જે છે એ તમને ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવી રીતે લઈ આવવું એના રિલેશનમાં અલગ અલગ ટોપિક્સ આપેલા છે કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કેમ ક્રિએટ થાય, કેમ રિજનલ ઇમ્બેલેન્સ ઓછું થાય, કેમ ઇકોનોમિક સ્ટેબિલિટી કે સોશિયલ સ્ટેબિલિટી આવી શકે માર્કેટની અંદર, બરાબર? કયા એવા મેજર ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે કન્ટ્રીબ્યુટ કરે છે ઇકોનોમીની અંદર, રાઈટ? ઘણા ટોપિક્સ જે છે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર કહી દીધા. સેકન્ડ ચેપ્ટર છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, બરાબર? એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એને રિલેટેડ પ્રોગ્રામ્સ કેવી રીતે કરવામાં આવે છે, કેવી કેવી એક્ટિવિટીઝ જે છે એને વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, રાઈટ? એ બધી વસ્તુ જે છે એ સેકન્ડ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરીશું. પર્ટિક્યુલર આ સેશનમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.